ફરીથી એક વખત સ્વાગત કરું છું સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી YouTube ચેનલ IT સાયન્સ મેન્ટોર ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એક નવી જ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે અને એ છે આપણું NMMS મિશન. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે NMMS ની એક્ઝામ ની અંદર સારા એવા મેરિટ સાથે પાસ થવા માંગતા હોય તો આપણી ચેનલ ની સાથે તમે જોડાયેલા રહેજો. અહીં તમને દરેક પ્રકારના પ્રશ્નના સોલ્યુશન આપવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર એક જ એક્ઝામ માટે જરૂરી નથી, તમે કોઈ પણ આગળના ક્ષેત્રમાં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો છો ત્યારે આવા પ્રકારના પ્રશ્નો છે તમને 100% પૂછાવાના જ છે. તો એના માટે પણ અત્યારથી જ તમે તૈયારી કરી શકો છો, બરાબર છે? તો ચાલો આજથી આપણી આ સિરીઝની અંદર આપણે આજે શરૂ કરીશું શ્રેણીઓને. સૌથી પહેલા તો NMMS શું છે, એનું ફૂલ ફોર્મ શું છે, એનું પૂરું નામ શું છે? જો એનું પૂરું નામની વાત કરવા જઈએ તો એનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. હા વિદ્યાર્થી મિત્રો, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ પરીક્ષાની તૈયારીમાં લાગી ચૂક્યા હશો, અહીં હું તમને ખૂબ જ મદદરૂપ થઈ શકીશ, બરોબર છે? તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર તો અચૂકથી કરજો. ભલે ને તે NMMS ની તૈયારી ના કરતા હોય, એને સમજાવજો કે તમારા ભવિષ્યની અંદર પણ જ્યારે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જશો ત્યારે આવા પ્રકારના પ્રશ્નો તમને આવડી જશે, બરોબર છે? તો ચાલો આજથી આપણે શરૂ કરીએ છીએ અને આજનું આપણું પહેલો ટોપિક છે શ્રેણી, બરાબર? શ્રેણીને લગતા પ્રશ્નો છે એની થોડી આપણે થિયરી સમજશું, થોડા નિયમો સમજશું અને પછી એને અનુરૂપ ઉદાહરણો પણ આપણે જોવાના જ છે. તો ચાલો શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણું મિશન NMMS નો આજનો પહેલો ટોપિક છે શ્રેણી. શ્રેણી એટલે શું? શ્રેણીને આમ જોવા જઈએ તો તમે પેટર્ન તરીકે ઓળખી શકો, એને એક ભાત તરીકે ઓળખી શકો, ઉપરાંત તમે એને એક સાંકળ સ્વરૂપે પણ ઓળખી શકો છો. અહીં આપેલી એક જે સાંકળ હોય છે, સંખ્યાઓની એક જે સમૂહ હોય છે, એ સમૂહમાં ચોક્કસ પ્રકારનો કંઈક સંબંધ આપેલો હશે. વિદ્યાર્થી મિત્રો, આમની અંદર આ જે સાંકળ રચાયેલી હશે, આ શ્રેણીની અંદર બે ક્રમિક પદોની વચ્ચેનો કોઈ સંબંધ અથવા તો એકાંતર પદની વચ્ચે આવેલો સંબંધ છે એ આપણે ઓળખવાનો હોય છે. અને શ્રેણીનું છેલ્લું પદ શું આવતું હશે અથવા તો કોઈ અધ વચ્ચે ખૂટતું પદ ક્યું હશે એ પણ આપણે અંદાજ કાઢી શકીએ છીએ. પણ એના માટે આપણે મગજને થોડો કસરત કરાવવી પડશે, થોડો એને કસવો પડશે. શા માટે? કેમ કે એની વચ્ચેનો સંબંધ સીધો જ આપણને મળતો નથી, એમની વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ આપેલો તો હશે પણ એ આપણે ઓળખવાનો છે. તો ચાલો સૌથી પહેલા તો આપણે આવી શ્રેણીઓને જે ઓળખીએ છીએ એને થોડી યાદ કરી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ એકી સંખ્યાઓને. તો આ એકી સંખ્યાઓડી કોને કહેવામાં આવે છે? જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 આવેલો હોય આવી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ. પછી તે ગમે એવડી ભલે ને મોટી સંખ્યા હોય પણ આપણે જો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 મળતો હોય તો સરળતાથી કહી શકીએ કે આપેલી શ્રેણી છે, આપેલી જે સંખ્યા છે એ એકી સંખ્યા છે. એવી જ રીતે તમે બેકી સંખ્યાને પણ ઓળખો છો. શું હોય છે? તો કે એમનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 આવેલો હોય આવી તમામ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. ઉપરાંત તમે પ્રાકૃતિક સંખ્યાઓને તો ઓળખતા જ હશો કે જેને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. કોઈ વસ્તુ આપણને ગણવાનું કહેવામાં આવે તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 1 થી 1, 2, 3, બરાબર? આવી જ રીતનું આપણે સંખ્યાઓને ગણીએ છીએ. તો આ જે 1, 2, 3, 4 આવી અસંખ્ય સંખ્યાઓની એક જે શ્રેણી રચાયેલી છે તેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, નેચરલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. અને જો આ પ્રાકૃતિક સંખ્યામાં એક શૂન્યનો ઉમેરો કરી દેવામાં આવે ને તો વળી કઈ સંખ્યાઓ બનશે? તો બધી જ પૂર્ણ સંખ્યાઓ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ બધી જ સંખ્યાઓ વિશે પૂરેપૂરું જ્ઞાન હશે જ. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે વિભાજ્ય સંખ્યા અને વળી અવિભાજ્ય સંખ્યા આના વિશે પણ જ્ઞાન મેળવેલું જ છે, ખરું ને? એ છતાં પણ આપણે આજે રિવિઝન કરી લઈએ થોડું. વિભાજ્ય સંખ્યા કોને કહેવી? તો કે જે સંખ્યાના 2 કરતાં વધુ અવયવો મળતા હોય તો એવી સંખ્યાઓને આપણે શું કહીશું? વિભાજ્ય સંખ્યાઓ, બરાબર છે? ઉદાહરણ તરીકે 4 એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 4ના જો અવયવોની વાત કરવામાં આવે તો 1 તો તમામે તમામ સંખ્યાનો અવયવ હોય જ છે, 1, 2 અને 4 પોતે જ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી નાનામાં નાનો અવયવ કયો હોય છે?
एक अने सौथी मोटामां मोटो अवयव क्यो होय छे तो के जे संख्या आपणने आपवामां आवेली छे ए ज ए संख्यानो मोटामां मोटो अवयव गणाशे बराबर छे तो विद्यार्थी मित्रो अवयव एटले आपेली संख्याने तमे जेना वडे निःशेष भागी सको छो ए तमाम संख्याओने आपणे अवयव तरीके ओळखीए छे अने जे संख्याने बे थी वधु अवयव मळे छे एने आपणे कहीए छे विभाज्य संख्याओ तो वडी अविभाज्य संख्या कोने कहीशुं એ પણ આપણને ક્લિયર તો થઈ જ ગયું હશે દાખલા તરીકે એવી કોઈ સંખ્યા આપણને મળે છે કે જેને માત્ર ને માત્ર બે જ અવયવો મળતા હોય તો એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું ઉદાહરણ તરીકે બે જો બેને કેટલા કેટલા અવયવો મળશે તો કે એક અને બે પોતે જ એટલે કે એને માત્ર ને માત્ર બે જ અવયવો મળે છે તેથી કહી શકાય કે બે એ અવિભાજ્ય સંખ્યા છે તમે ત્રણ વિશે પણ વિચારી શકો ત્રણને કયા કયા અવયવ હશે એક અને ત્રણ એટલા માટે એને પણ બે જ અવયવો મળે છે માટે એને પણ આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું તો વળી એકને કેવી સંખ્યા કહીશું તો ભાઈ એકને તો એક જ અવયવ મળે છે એ પોતે જ સંખ્યા માટે એક છે તે વિશિષ્ટ સંખ્યા છે એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી તેને આપણે શું કહીશું વિશિષ્ટ સંખ્યા કહીશું ચલો તો એટલે સુધી આપણને ખ્યાલ આવી ગયો ને ચલો તો આગળ વધીએ છીએ તો પૂર્ણવર્ગ સંખ્યાને સમજવા માટે સૌ પ્રથમ આપણે તો વર્ગ સમજવો જરૂરી હોય છે તો વર્ગ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વર્ગ એટલે શું તો કે આપેલી સંખ્યાને તમે બે વખત પુનરાવર્તિત એને એ સંખ્યાનો બે વખત ગુણાકાર કરો અને મળતું જે પરિણામ છે એને આપેલી સંખ્યાનો આપણે વર્ગ કહીશું ઉદાહરણ તરીકે જો બે લીધા હોય તો બે ગુણ્યા બે પરિણામ શું મળશે ચાર મળશે માટે આપણે કહીશું કે બેનો વર્ગ કેટલો થશે ચાર અને જે ચાર છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ તો કે ભાઈ ચાર કોનો વર્ગ છે બેનો વર્ગ છે બરોબર તો આપણે એવી રીતે સમજી શકીએ કે આપેલી સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ છે કે નહીં જો હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે ત્રણનો વર્ગ નવ થાય ચારનો વર્ગ સોળ થાય પાંચનો વર્ગ પચીસ થાય બરોબર આવી રીતના તમે વર્ગ છે સરળતાથી ગોતી શકો છો ઉપરાંત તમને આપેલી સંખ્યા કોનો વર્ગ છે એને આધારે આપણે એ સંખ્યાનું વર્ગમૂળ પણ કાઢી શકીએ છીએ તો આવી સંખ્યાઓને આપણે શું કહીશું પૂર્ણ વર્ગ સંખ્યાઓ હવે વાત કરીએ આપણે પૂર્ણઘન સંખ્યાઓની વિદ્યાર્થી મિત્રો પૂર્ણઘન સંખ્યા એટલે શું તો કે એકને એક સંખ્યાનો તમારે ત્રણ વખત ગુણાકાર કરવાનો છે જેવી રીતે વર્ગમાં આપણે બે વખત ગુણાકાર કરેલો અહીં આપણે શું કરીશું એકને એક સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર કરીશું દાખલા તરીકે જો આપણે બેનો ઘન કરવો હોય તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર અને ચાર દુ આઠ તો બેનો ઘન કેટલો મળશે આપણને આઠ મળશે માટે આઠને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીશું એવી જ રીતે તમે ત્રણનો ઘન પણ મેળવી શકો ત્રણનો ત્રણ વખત પુનરાવર્તિત ગુણાકાર કરો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ અને નવ તેરી સત્યાવીસ તો સત્યાવીસ એ પૂર્ણઘન સંખ્યા છે અને સત્યાવીસ કોનો ઘન છે તો કે ત્રણનો ઘન છે માટે પૂર્ણઘન સંખ્યાને પણ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારની બધી શ્રેણીઓની વાત કરી લીધી હજુ એક શ્રેણી આવે છે જેને આપણે કહીએ છીએ ફિબોનાકી શ્રેણી ફિબોનાકી શ્રેણી હવે વળી ફિબોનાકી શ્રેણી શું છે તો વિદ્યાર્થી મિત્રો આ એવી શ્રેણી છે કે એમાં ત્રીજું પદ છે એ આગળના બંને પદનો સરવાળો હોય છે બરોબર આગળના જે બે પદ હોય છે એ બંને પદનો સરવાળો આપણને શું મળશે ત્રીજું પદ મળશે ચલો આપણે એનું ઉદાહરણ લઈને સમજીએ જો એક શ્રેણી એક બે ત્રણ પાંચ આઠ તેર બરોબર છે તો હું શરૂઆતમાં શું બોલેલો એક બે ત્રણ પાંચ ઓકે તો એક અને બે બંનેનો સરવાળો કરો તો તમને ત્રીજું પદ કેટલું મળશે ત્રણ મળશે ઓકે ચલો એકને છોડી દો બે અને ત્રણનો સરવાળો કરો ત્રીજું પદ એના પછીનું કયું મળશે પાંચ મળશે બે વત્તા ત્રણ એટલે કેટલા થશે પાંચ આમ તમે આગળના બે પદનો સરવાળો કરશો તો એના પછીનું પદ છે આપણને મળતું જાય છે તો આવી જે શ્રેણી છે એને કહેવામાં આવે છે ફિબોનાકી શ્રેણી તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ શ્રેણીઓ તમારે થોડી યાદ રાખવાની છે બરાબર કેમ કે હવે આપણે છે એના થોડા નિયમો સમજવાના છે અને ત્યારબાદ આપણે ઉદાહરણો દ્વારા પણ એને સોલ્વ કરવાના છે તો ચાલો હવે એના તરફ આગળ વધીએ છીએ